સામાજિક દ્રષ્ટિએ પણ મેકણ દાદા એક મહાન સમાજ સુધારક હતા. સ્ત્રી જાતિના ઉદ્ધારક અને ગરીબોના બેલી હતા. સંસાર સેવા ત્યાગી વન પહાડોમાં વસનાર જોગી જીવનનો તેઓ વિરોધ કરતા. એક વખત લોડાઈના ડુંગરમાં એક સંત મહાત્મા પધાર્યા, પણ લોકોથી તે દૂર રહેતા, કોઈને દર્શન દેતા નહીં. આ વાત મેકણ દાદાને કાને પહોંચી. દાદા, લોડાઈના ડુંગરમાં એક મહાત્માના ક્યારેક ક્યારેક દર્શન થાય છે. લોકોને જોઈ અલોપ થઈ જાય છે. શું ખાય છે, શું પીવે છે તેની કોઈને ખબર પડતી નથી. આવા સંત પુરુષના દર્શન અવશ્ય કરવા જોઈએ. ચાલો મહાત્માના દર્શનાર્થે જીનામ જીનામ. બરાબર પીછાણ્યો બાવાજી. મયાગરજી મહારાજ, ગિરનારની ગોદ કેમ છોડવી પડી? કાપડી મહારાજ, આ ભૂમિનું અન્ન જળ આ તરફ ખેંચી લાવ્યું. બહુ સારું થયું સ્વામીજી, આપ અહીં પધાર્યા. અમારે કચ્છ માતૃભૂમિને પાવન કરી. ચાલો અમારી સાથે. મેકરણજી, હું તો વૈરાગી બાવો, વનવાસમાં વસનારો, વસ્તીની હવા મને માફક નથી આવતી. મયાગરજી મહારાજ, આપની મનોભાવના હું સમજુ છું, પણ મારા હૃદયનો નાદ તમારા સુધી પહોંચે છે. શૂરવીર અરુ સંત કો વન મેં નહીં ફરના, જન સેવા કી સાથ મેં રામ ભજન હૈ કરના. જીનામ 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 જીનામ. વાહ મેકરણ દાદા, તમારી વાણી મારા હૃદય સોસરી ઉતરી ગઈ. આજ મને સમજાય છે
જન સેવા સિવાયના યોગનો કઈ જ અર્થ નથી, જન સેવા એ જ પ્રભુ સેવા છે, લોકોના દુઃખ દર્દ નિવારવા એ સૌથી મોટું પુણ્ય છે, બાકી સંસાર સેવા ત્યાગી ભગવાન પ્રાપ્ત કરવા વન પહાડોમાં ભટકવું એ બધું મિથ્યા છે. જીનામ જીનામ. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, દર્દીને દવા, પરસ્ત્રી માત સમાન, ઉઘાડાને કપડા ને નિસહાય ને માન, આટલું કરીએ હરિ ન મળે તો મેકરણ છે જમાન. જીવો ઘણું જીવો, મેકરણ કાપડી ઘણું જીવો. ગિરનારની ગોદમાં સાથે રહ્યા હતા, હા હવે અહીં પણ તમારી સમીપ રહી સેવાતનો મને ગર્વ છે. ચાલો દાદા ચાલો. ચાલો બોલો. જીનામ 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 જીનામ. ભાંગ્યાના ભેરુ મેકણ દાદા કઢંગી રૂઢિયોનો સખત વિરોધ કરતા. આ હીરો એકબીજાને મળતી વખતે જુહાર શબ્દનો ઉપયોગ કરતા, તેને બદલે દાદા રામ રામ કહેવાનું સમજાવતા. રામ નામ પર દાદાને અનંત શ્રદ્ધા હતી. એ કહેતા, રારે મામે રામજો આતમ ઈમ ભૂલ, ત કળે કને ન સુણે જમે સંધો હૂલ. ર ને મ અક્ષરથી બનેલો રામ નામ બોલતો રહે, હે આત્મા તું આ વાત વિસરીશ નહીં, જો એમ કરીશ તો ક્યારેય જમની હાકલ તને સંભળાશે નહીં. બાબા કહેવાય છે કે મેકણ દાદા રામ નામ લઈ જડીબૂટી આપતા તો લાઈલાજ દર્દો પણ મટી જતા. સાવ સાચી વાત છે. મેકણ દાદા ગિરનારની તળેટીમાં અનેક વર્ષો રહ્યા, તેથી જડીબૂટીઓ ખૂબ પીછાડતા. સારું યાદ કરાવ્યું, જૈન સમાજની આ વાત છે. મુંદ્રાથી એકાદ ગામની દૂરી પર કપાયા ગામ છે, ત્યાંના એક પૈસાદાર ઓસવાળ કુટુંબમાં બે ભાઈઓના એક સાથે લગ્ન હતા. જાન જવાની હતી, તમામ તૈયારીઓ કરી જાનૈયાઓ વહેલું ઉઠવાનું હોવાથી સૂઈ ગયા હતા, પણ મોટા વરરાજાને ઊંઘ આવતી નહોતી. એના મનમાં એવું ઠસાઈ ગયું હતું કે પોતે નામર્દ છે, પોતાનામાં પુરુષાતનની ખામી છે. એ વિચારતો કે પોતાની સાથે લગ્ન કરનાર બાળાનો ભાવ બગડશે. તેણે નિશ્ચય કર્યો કે સંસાર ત્યાગી વૈરાગી બની જાઉં. રાત્રે તે ઉઠ્યો અને ચૂપચાપ બિલાડી પગે ઘરમાંથી નીકળી ગયો. નાનો ભાઈ જાગતો હતો, તે પણ તેની પાછળ પાછળ ગયો. ભા કાકુ ઉભો રે, કીધા વિંજે તો કેરાય તા આવ. અરે તું હિત કીત આવે, જીત તું તીત આવ વરી વિંભા. મુકે તો નાય વરણું, ત મુકે પણ નાય વરણું, પણ મુકે તો પેણનું પણ નાય, ત મુકે પણ નાય પેણનું. તું ચરેઓ માંથી ભા, તડે તું પણ માંથી, પણ આવતા સાધુ થિંધોસ. તો આવ તો કે બાજલે પાછો કઢીન દોસ, તો આવ વાયમે પોંધોસ, તો મુકે પણ ભેરો અચલા દે ભા. જેડી તો જી મરજી, હલ કીડા વિનનું આઈ ધ્રંગ મે દાદા મેકણ જે આશરે. જીનામ જીનામ જીનામ. આવ બેટા આવ. દાદા આપના દર્શન થયા, અમે ધન્ય થયા. બેસો દાદા, અરજ લઈને આવ્યા છીએ. બોલો. મેકણ દાદા, અમારા બંને ભાઈના લગ્ન છે, પણ આ મોટો લગ્ન કરવાની ના પાડે છે અને રાતોરાત ઘર છોડી ભાગતો હતો, તેથી હું પણ તેની સાથે આવ્યો. જીનામ. બેટા તું આવો સુશીલ સુંદર, કેમ લગ્ન કરવાની ના પાડે છે? દાદા મારે દીક્ષા લેવી છે, સંસાર ત્યાગવો છે. નવાઈની વાત છે, સંસાર ત્યાગવાનું કંઈ કારણ? દાદા કેમ કરતા કહું, દરેક સમસ્યાનું નિવારણ હોય છે, બે ઝીઝક કહે. કાકુ જે મનમાં હોય એ જઈ દે. દાદા મને લાગે છે હું નામરજ છું, મારામાં પુરુષાર્થની ખામી છે. દીકરા એ મનની નબળાઈ છે,
માનસિક બીક છે. હું તને એક એવી જડીબૂટી ખવડાવીશ કે બધી જ ભ્રમણાઓથી તું મુક્ત થઈશ. તમે બેસો, હું હમણાં આવું. તું ઘરે હલ્યો વિન તો કે છડી ને હિજ મુજી નિયતિ આય. મેકણ દાદા તો કે સાજો કરી દીધા, પછી ક્રો આય. દાદા જો કરમ થી એ તો આમ ન્યાલ થી વિના. મેકણ દાદા તો સંતોલિયા આય, દાદાજી વાણી અમર આય. લે દીકરા, ત્રણ વખત રામ નામ લઈ આ જડીબૂટી પી જા. દાદા આપ મારા માટે ભગવાન સરીખા છો. અરે ભાઈ, માણસ માણસ બને તો એ ગનિમત છે. હરભમ સરગન હલ્યા સિંહાસણ કે સાથ, મ વિસારજ મેકોચે નેચે પરખે ના. દીકરા, રાજ સિંહાસનો પણ કોઈની સાથે નથી ગયા, માટે પ્રભુને નાથને કદી પણ વિસારીશ નહીં. પી જાઓ સળિયા. શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ. દાદા મારે ઘેર ચિંતા કરતા હશે, હું એમને તેડતો આવું. હું સમાચાર મોકલી આપીશ, તું તારા ભાઈ સાથે અહીં રોકાઈ જા. તારો ભાઈ સાજો થઈ જશે અને લગ્ન પણ કરશે. જીનામ, જીનામ, જીનામ. હું જાતે જ તમને બંનેને તમારે ઘેર લઈ જઈશ. ધીરજ ધરો બેન, સાચું છે. બે જુવાન જોત દીકરા રાતની રાતમાં ગેબ થઈ જાય એ માવિત્રોના મનથી શી રીતે સહાય. હા ભાઈ, લગ્નનો તમામ આનંદ શોકમાં ફેરવાઈ ગયો. અરે રોય રોયને આંસુ પણ સુકાઈ ગયા. હે પ્રભુ, હવે એક તારો આશરો છે. ભાઈ, હું તો કહું છું આપણે ભુવા પાસે જઈએ, આ ભૂત પ્રેતનું કામ લાગે છે. આટલા દિવસથી કોઈએ પેટ ભરીને અન્ન ખાધું નથી. અતિથિ મારા આંગણેથી ભૂખા પાછા ફર્યા, કેવી અભાગડી માજું. બેન મન પર જાજુ ન લ્યો, એક કરતા બીજું થઈ જાય. પ્રભુ કરશે તો બે દીકરા જરૂર પાછા આવી જશે. તંબુરે તે તંદ ચડાઈ વળિયું ડીએ તા ધાવ, રામ તડે રાજી થીએ જડે છડા જે આવ. તંબુરા પર તાર ચડાવીને ઘણી ઘણી બૂમો મારે છે, પણ પ્રભુ તો જ્યારે આહ છૂટે ત્યારે જ રાજી થાય છે. જીનામ, 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 જીનામ. પધારો, પધારો દાદા, આજ અમારું આંગણું પાવન થયું. દાદા ખંભા મેકરણ દાદા, તમે ભગવાન થઈને આવ્યા, મારા બે લાલ લઈને આવ્યા, મુજ અભાગણના ભાગ જગાવ્યા. અરે બેન, જેની કુખેથી આવા સુશીલ બાળકો જન્મ્યા હોય એવી માને તો સૌના વંદન હો. જીનામ, જીનામ. અરે મારા પેટ, તમે તમારી માને છોડી કેમ ચાલ્યા ગયા? મારા બાલુડાઓ, તમને કઈ તકલીફ હોય તો આ તમારા બાપને કેવી હતી? હા દીકરા, તમારા પર મારી દુનિયા ઓળ ગોળ કરી દેત બેટા. માં, બાપુ, હવે કોઈ તકલીફ નથી. મેકણ દાદાએ રામ નામ સાથે એક એવી જંગલી જડીબૂટી મને આટલા દિવસ ખવડાવી કે તમામ રોગ ભાગી ગયા, મનની ભ્રમણાઓ દૂર થઈ અને નવું જીવન મળ્યું. હા માં, મેકણ દાદાની મહેરથી જ અમે હેમખેમ પાછા આવ્યા છીએ. હે દાદા, તમે તો અવતારી પુરુષ છો, આમ બાલુડા ઉપર આવી જમી દ્રષ્ટિ રાખજો. દાદા, તમારામાં અમને પરમાત્માના દર્શન થાય છે. પીપર મે પણ પાણ, નાય બાવર મે બેવો, નીમ મે ઉ નારા, કોઈ કંઢે મે કેવો. પીપળામાં પણ પરમાત્મા પોતે જ છે અને બાવળમાં પણ કંઈ બીજો નથી. લીમડામાં પણ નારાયણ એનું એ જ છે, ત્યારે ખીજડામાં બીજો કોણ હોય? કણ કણમાં પરમાત્મા છે. દાદા, ઘડી પહેલા અહીં મોતનું માતમ છવાયેલું હતું અને તમારા પાવન પગલે આનંદનો મહાસાગર રેલાઈ ગયો. કાકુના લગ્ન ધામધૂમથી કરો, મારા આશીર્વાદ છે. દાદા,
આપની આ અસીમ ઉપકારની યાદગીરી માટે અમારું જૈન કુટુંબ પેઢી દર પેઢી લગ્ન વખતે જાનના તમામ ગાડાઓથી પહેલા આપની વેલ રાખશે દાદા. આજ અજોણી ગુજરહી સીભુ થીંધો બેવો રાય જલેંધી કેતરો જે મેં માપ પેવો લ્યો રજા આપો. દાદા મારા લગ્નમાં રોકાઈ જાઓ, તમારા થકી મને બીજો અવતાર મળ્યો છે, મને સેવાનો મોકો આપો. દીકરા સમય ઓછો અને કામ ઘણું છે, મારો રામ તમને સુખી રાખે. જીનામ 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 જીનામ. આજે પણ મેકણ દાદાના આશીર્વાદ પામેલા જૈન કુટુંબ કપાયાના શેઠ તેજુ કાયાના વંશજો એમના કુટુંબમાં લગ્ન વખતે સૌથી આગળ નગારા સાથે મેકણ દાદાની વેલ રાખે છે અને દાદાને સાચા હૃદયથી યાદ કરે છે. જોગી બાબા, દાદા સાથે લાલિયો અને મોતિયો રહેતા એનો શું ઇતિહાસ છે? વાહ, લાલિયો અને મોતિયો તો માનવો કરતા પણ વેત ઊંચા હતા. લોડાઈમાં એક ધર્મપ્રેમી પ્રજાપતિ રહેતો, એને ત્યાં બાળકની ખોટ હતી. તેમણે અનેક બાધાખડીઓ કરી પણ શેર માટીની ખોટ ન પૂરાઈ. એ દિવસ બંને માણસ દાદા મેકણ પાસે આવ્યા અને આજીજી કરવા લાગ્યા. જીનામ 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 જીનામ. દાદા મહેર કરો, વાંજિયા મેળા ભંગો. હા દાદા, પથ્થર એટલા દેવ પૂજ્યા છે પણ માયલાની માયલામાં રહેશે, પુત્ર પ્રાપ્તિનું વરદાન આપો. અરે ભાઈ, મારી પાસે પુત્ર રત્નોની ખાણ થોડી જ છે. પણ તમ જેવા સંતની અમિત દ્રષ્ટિ પડે તોય બેડો પાર થઈ જાય. અરે અરે ભાઈ, પગ મેલી દ્યો. દાદા આશીર્વાદ નહીં આપો ત્યાં સુધી હું ઉઠવાની નથી. રડો નહીં બેન. દાદા તમે તો નોધારાનો આધાર છો, કૃપા કરો બાપજી, કૃપા કરો. ભલે ભલે ભલે, પ્રભુ તમારું કલ્યાણ કરશે. વાહ, દાદાના આશીર્વાદ મળ્યા, હવે જરૂર મારું વાંજિયા મેળું ભાંગશે. મેકણ દાદા, અમારા હો ભાગ્ય કે આપના આશીર્વચન મળ્યા. જય હો દાદા, આપનો જય હો. જીનામ 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 જીનામ. દાદાના આશીષ મળ્યાના 12 માસ પછી પ્રજાપતિ દંપતીને ત્યાં બેલડાના બે પુત્રોનો જન્મ થયો. ભાઈ અને બાઈના આનંદનો પાર ન રહ્યો, ભવભવના મેણા ભાંગ્યા. પ્રજાપતિ ભાઈ આ ખુશીના સમાચાર દેવા મેકણ દાદાને ત્યાં દોડતો પહોંચ્યો. દાદા મેકણ દાદા, આપની વાણી અમર છે. જય હો દાદા, આપનો જય હો. અરે ભાઈ શાંત થા અને નિરાંતે વાત કર. દાદા આપના આશીર્વચનથી મારે ઘેર એક સાથે બે પુત્રો અવતર્યા. ભાઈ હું તો દુઆગીર છું, દેનાર તો દાતા છે. દાદા હું તમારા ચરણોમાં પડી વિનંતી કરું છું, કાંઈક મારી પાસેથી લ્યો. ભાઈ પ્રજાપતિ, કુછ લેના ન દેના મગન રહેના, અમે ફકીર માણસ, અમારે શું જોઈએ? અમને સુવા ભગવાને ધરતી અને ઓઢવા વિશાળ આકાશ આપ્યું છે. આ બે કુદરતના કરિશ્મા જ્યાં સુધી મોજૂદ છે ત્યાં સુધી કોઈ વસ્તુની જરૂર નથી. દાદા મારી લાગણી છે, કાંઈક સ્વીકારો. વારો, તારી પાસે એક અમૂલ્ય વસ્તુ છે, તે આપી દે. મારું આખું જીવતર તમારા શરણે. બોલો બોલો દાદા, ઝટક્યો. તારે મને કાંઈક આપવું જ હોય તો તારો લાલિયો ગધેડો મને આપી દે. શું કહો છો દાદા, એક ગધેડો જ? હા ભાઈ, મારે લાલિયાની જરૂર છે. દાદા કહો તો એના બદલે જાતવન ઘોડો ખરીદી દો. અરે ઘોડા તો ઘણા ફર્યા કરે છે, મને તો લાલિયો જ ખપે, એ લાખોની ભેટ સમજીશ. જેવી તમારી આજ્ઞા, હમણાં જ તમારી સેવામાં લાલિયાને હાજર કરું. જીનામ
જી નામ. તે જ દિવસે પ્રજાપતિ દાદાને લાલિયો સોંપી ગયો. દાદા પાસે એક ચતુર કૂતરો પણ હતો, તેનું નામ મોતિયો. આ લાલિયા અને મોતિયાની જોડી જામી ગઈ. મેકણ દાદા રોજ લાલિયા માથે છાલકું મૂકતા અને તેમાં પાણી ભરેલ માટલા મૂકતા અને બંનેના ગુણ ગાતા. કાવડિયા તારી કાવડ મારી ધી છે બારી, કચ્છના કાવડિયા તારી કાવડ મારી ધી છે બારી. દર્શાને મીઠા પાણી ભૂખ્યાને અન્ની લાણી, દર્શાને મીઠા પાણી ભૂખ્યાને અન્ની લાણી. લાલિયાને મોતિયાની કીધી તે અમર કહાણી, લાલિયાને મોતિયાની કીધી તે અમર કહાણી. કચ્છના કાવડિયા તારી કાવડ મારી દીજે ભારી, કચ્છના કાવડિયા તારી કાવડ મારી દીજે ભારી. લાલિયો મુંજો લખણવંતો ભાએ જેડો ભા,
ઘણા મુછારા ગોરે ફગાઈયા, લાલિયા તોજી પૂછડી મથા. લાલિયા, ઘણા મુછાળા મર્દો તારા પૂછડા પરથી ઓવારી નાખી દઉં, તારા જેવા ગુણો મને ક્યાં માનવીમાં જશે. અરે મોતિયા, તને હું નથી ભૂલી ગયો, તારા નામની સાખીએ રચી છે, સાંભળ. મોતિયો કુત્તો પ્રેમ જો ને ડેરી વીંધી હીરજી, જ્યાં મન પહોંચે ત્યાં લે જાય. જાઓ ભાઈ, મારા સાચા બે ટેલવાઓ ઉપડો હવે. મોતિયા જોજે હો, જે કોઈ જળ પીવે તે ઊંચેથી પીવે, કોઈનો જીવ ન દુભાય હો. વાહ, ભારે મીઠું પાણી છે હો, ક્યારની તરસ લાગી હતી. આવી જગ્યાએ પાણી મેળવવું મુશ્કેલ છે. દાદા મેકરણના આ બે જનાવરોની સેવા માણસો કરતાય ઉત્તમ છે. હા ભાઈ, લાવ હું પણ પાણી પી લઉં. ભાઈ મોઢે ન માંડ, જો આ કૂતરો ના પાડે છે. વાહ, કેવી સમજ છે. લે ઊંચેથી પીઉં છું બસ. જાઓ ભાઈ જાઓ, તમારા પાલનહારને અમારા નમન કહેજો હો. પાણી પાણી, કોઈ મને પાણી આપો, નહીતર મારો જીવ નીકળી જશે. પાણી. અરે આ કૂતરો અને ગધેડો, વાહ, આ ગધેડા પર તો પાણીના માટલા છે. લાવ લાવ પાણી લાવ. વાહ, ડૂબતા ને તણખલાનો આશરો, તમે પ્રાણીઓ નહીં મારા તારણહાર છો. જો તમે અહીં ન મળત તો હું તરફડી તરફડીને મરી જાત. જય હો તમારા માલિકની જય હો. મેકણ દાદાની પ્રેરણાથી લાલિયા અને મોતિયાએ આ સર્વ હિતાય સર્વ સુખાય કાર્ય ઉપાડી લીધો હતો. કેમ કે સડકતા રણમાં આ બંને સિવાય કોઈ માણસ આ કાર્ય પાર પાડી શકે જ નહીં. લાલિયા અને મોતિયાને દાદા ભુજ માલ સામાન લેવા મોકલતા. જરૂરિયાતની ચીજવસ્તુની પરચી દાદા મોતિયાના ગળે બાંધી દેતા. આ બંને જનાવરો દોડતા ભુજ પહોંચી જતા. લાલિયાની પીઠ પર સામાન લદાઈ જાય એટલે પરત ફરતા. એક વખત લાલિયો ને મોતિયો ઉતારે પરત ફરતા હતા ત્યારે કચ્છના રાજા રા દેશરજી શિકારે નીકળ્યા. તેની નજર આ બંને જાનવરો પર પડી. બે જાનવર હાલ્યા જાય છે, તે આય ક્યાંથી? મહારાજા ધીરાજ, એક ગધેડો ને એક કૂતરો છે. ન ધણિયાત લાગે છે. ન ધણિયાત નથી બાપુ, એનો ધણી મસ્ત મોલા છે. કોણ? એક તપસ્વી જોગી છે, નામ મેકરણ, એમના પાળેલા છે. રેઢા રખડે છે? ના બાપુ, ભુજની ખેપે જઈને આવે છે. ભુજની ખેપે? કેમ? મેકરણ દાદા એમને અનાજ લેવા મોકલે છે. આ અનાજનું યોગી શું કરે છે? રણને કાંઠે ભૂખ્યાને અન્ન ને તરસ્યાને પાણી પાય છે. ચાલો જોઈએ તો ખરા એનું મુકામ. જીના જીના. દાદા, મહારાજા ધીરાજ રાવ દેશરજી છે. ખોદરા દેશરજી. બેસો કચ્છ ધરાના ધણી. ઠંડી નથી વાતી? વાય તો ખરી જ ને, પણ કાયા એનો ધર્મ બજાવે છે. આ લ્યો, સાચી જરી ભરેલ સાલ, ઓઢી લ્યો. કેમ
કેમ આટલી કિંમતી સાલને આગની જ્વાળાઓમાં હોમી દીધી? રાદેશળ, જેમ તમારો મહામૂલો પટારો રાજમાં છે તેમાં ધૂણો મારો પટારો છે. આવી મહામૂલી પામરીને હું મારા પટારામાં સાચવીને મૂકી દઉં છું. કોઈ ચોર ચોરી ન કરી શકે. કોઈ દી પામરી જૂની ન થાય કે ફાટી ન જાય. પણ મેં તો પટોળો ઉભંગથી આપ્યો હતો. સાચું રાદેશળ, પણ કી ડનો કી કિંધા હિન પટન મથે પેર, મરી વેંધા માળુઆ રોંધા ભલે જાવે. આ જગતમાં શું દીધું ને શું દેશું આપણે? હે ઓ માનવીઓ, મરી જશું ત્યારે રહેવાનું છે એક જ વાનું, ભલા મર્દોના વેણ રહી જશે, બીજું તમામ બળીને ખાક બની જશે. જીનામ જીનામ. વાહ વાહ દાદા વાહ. જીનામ બાપ જીનામ. દાદા કહો તો રાજમાંથી કોરિયું મોકલું, કામ લાગશે. કોરિયું કોરિયું ક્રો કરેઓ, કોરિયું મેં આય કુળ, મરી વેંધા માળુઆ મોમે પેંધી ધૂળ. અને હે રા દેશળ, કેક વેયા કેક વેંધા, ઉલા કર્યો તા કે માળુએ ધરા મેકણ છે, હું સુજા દીઠા સે. તમારી વાણીમાંથી અમૃત ઝરે છે, જાણે સાંભળ્યા જ કરીએ. પસ્તાવો થાય છે કે આટલો વખત હું તમારાથી અજાણ કેમ રહ્યો. તમે રાજ દરબારમાં પધારો. હિકળા હલ્યા બ્યા હલંદા, ત્ર્યા ભરે વીઠા ભાર, મેકણ ચેતો માળુઆ પાપણ ઉની જીલાર. રાદેશળ, એક તો ગયા, બીજા જશે, ત્રીજા પોતાની ગઠડી બાંધીને જવાની તૈયારીમાં બેઠા છે. હે માનવી, આપણે પણ એની હારોહાર નીકળવાનું છે. દાદા મને કંઈ જ્ઞાન દેશો, કંઈ ગેબી શબ્દ સંભળાવશો? કોને સંભળાવું, અધિકારી ક્યાં છે? મોતી મંગેયા ન ડીજે, મરતા ચડે કીટ, બેટે જડે ગળજે પારખું, તડે ઉગાડજે હટ. દાદા આપ કહો છો ભલે કાટ ચડી જાય, પણ સાચા પારખું ન ભેટે ત્યાં સુધી માનવી જીવનના જ્ઞાનરૂપી મોતી કોઈને આપીશ માં. દાદા જીવનમાં પહેલી વખત કોઈ એવું મળ્યું જેને રાજા અને રંક સમાન હોય, જીવનમાં ધન્યતાનો અનુભવ થાય છે. હવે રા દેસળ એક રાજા તરીકે નહીં પણ સેવક તરીકે વિનવે છે, મારી કાંઈક વિનંતી સ્વીકારો. તમારી પાસે તો એક જ વસ્તુ માંગવી છે રાદેશળ, કે અહીં આ જગ્યાની આસપાસ શિકાર ન ખેલવો. દાદા હું પ્રતિજ્ઞા લઉં છું કે આજ પછી આ વિસ્તારમાં હું કે મારા વંશજો ક્યારેય શિકાર નહીં ખેલીએ. જીનામ 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 જીનામ. તે દિવસથી આજે પણ ત્યાં રાજ શિકારનો પ્રતિબંધ કાયમ છે. મેકણ દાદાએ દેવ રંગો જીવનમાં જીવી જાણ્યા, જે કંઈ મળ્યું બધું જ લોકોને આપી દીધું અને જુવાનીની વિશુદ્ધિ જાળવી. પછી એમણે સંસાર લીલાનો સંકેલો કર્યો. વિક્રમ સંવત 1786ની સાલ હતી. આશ્વિન માસ કૃષ્ણ પક્ષની ચતુર્દશીનો દિવસ હતો અને શનિવાર હતો. આ પાવન દિન કચ્છના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાયેલ છે. કચ્છની સંત શુરાની ધરામાં એ દિવસે એક અદ્ભુત અને અભૂતપૂર્વ વિરલ ઘટના બની. મેકણ દાદાએ જીવંત સમાધિ લેવા આ દિવસ પસંદ કર્યો હતો. દાદાનું તેજોમય મુખમંડળ આજે વધુ ભવ્ય અને ઓજસ્વી બન્યું હતું. દરેકની આંખમાંથી અશ્રુઓનો સાગર છલકાયો. દાદાએ બધાને બોલાવી છેલ્લા આશીર્વચન આપ્યા અને ઉત્સવ મનાવવા કહ્યું. દાદાની વાણી બધાને મથીએ મીઠી લાગતી હતી.
કરણ બ્રહ્મ જ્ઞાની દયાલુ દાની કુલ હિંગલાની તપધારી અરે શેષ અવતારી કાવડ ધારી જીનામ કારી જયકારી રઘુવીર ભ્રાતા ખોભડી જાતા અનલુણ ખાતા કર્મકારી ગુરુ ગંગ દાતા ધ્રંગ જંગી જાતા પ્રેમજી કહે સંત સુખકારી પ્રેમજી કહે સંત સુખકારી મઠી લગે તી મેકણ તો દીવાણી મણિયા છે મઠી લગે તી મેકણ તો દીવાણી દાદા તો દીવાણી ઓ દાદા તો દીવાણી ભી ગંગા પવિત્ર પાણી મિણિયા છે મઠી લગે તી મેકણ તો દીવાણી મિણિયા છે મઠી લગે તી દાદા તો દીવાણી કબીર આઈ ચવાજો શબ્દ બોલી બદલાણી કચ્છ જા કબીર આઈ ચવાજો શબ્દ બોલી બદલાણી અવતાર કનીન લક્ષ્મણ આયા અવતાર કનીન લક્ષ્મણ આયા કછડે જી કમાણી મિણિયા છે જા મઠી લગે તી મેકણ તો દીવાણી મિણિયા છે જા મીઠી લગે તી દાદા તો દીવાણી ભરેલા અટો મંગ્યા આઈ કંધે તે કાવણ ખણી ઉદર ભરેલા અટો મંગ્યા આઈ કંધે તે કાવણ ખણી જીવ ઘણે જો જતન કઈને જીવ ઘણે જો જતન કઈને તના ટુકડો પાણી મણિયા છે જા મઠી લગે તી મેકણ તો દીવાણી જીનામ જીનામ ભાઈઓ બહેનો ઉત્સવ ટાણે શોક ન હોય દાદા તમારી સેવાનો અવસર ખૂટ્યો રોકાઈ જાઓ લીરબાઈ તમે ઈચ્છો તો રોકાઈ શકો છો મોતનો દિવસ નિશ્ચિત છે પછી શાને પાછી પાની કરવી દાદા મારો નિશ્ચય અડગ છે હું આપની સાથે સમાધ લઈશ માતાજી લીરબાઈ અમર રહો માતાજી લીરબાઈ અમર રહો દાદા ગિરનારની ગોદમાં સાથે ભમ્યા ફરી તમારી સમીપ રહી ધન્ય બન્યો હવે ગિરનારી દોસ્ત મયાગરને તમારી સાથે સમાધ લેવાની આજ્ઞા આપો મયાગરજી તમારા મનની વાત મારા મન સુધી પહોંચે છે બેરો બેહળા સમાશું બાર મરજીવાની બારાય સમાધિ લેશે એવો મારો અંતરનાથ કહે છે જીનામ 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 જીનામ
દાદા, આપની મનોભાવના સેવકોએ સર માથે ચડાવી છે. બેરુનુખના ભુજના શાશ્વત પ્રેમજી ગણપત, જેમણે ભુજની પોતાની જગ્યા આપને તુલસી પત્રે સમર્પિત કરી છે, તે પોતે અર્પણ થવા ઉત્સુક બન્યા છે. હા દાદા, મારા દેહનો ઉદ્ધાર થશે. મૃત્યુ પછી એ તમારી સમીપ રહીશ. જી રામ, જી રામ, જી રામ. મેકણ દાદા, વર્ષો પહેલા ધ્રંગ ન છોડી જવા માટે આપને આ પ્રેમાબાએ રામ દુહાઈ આપી હતી. દાદા, મારી લાજ તમે રાખી ને કાયમ અહીં રહ્યા, ને હવે ધ્રંગની ધરતીમાં જ સમાય ધરાને પાવન કરશો. મારા વચનને માન્ય રાખના એક સાચા સંત સાથે હું પણ સમાધિ લઈશ. દાદા, હું આપનો પરમ સેવક, રાપર દ્વારાનો ભાણ સંપ્રદાય સાધુ સુંદરદાસ, આપના અતુલ આત્મબળથી આકર્ષાય સમગ્ર જીવન મેં આપની સેવામાં રહેવાનો કોલ લીધેલ. હવે ધરણીની અંદર પણ તમારી સેવામાં જ રહેવાનો કોલ લઉં છું દાદા. દાદા, લોડાઈનો સુતાર કાથળ, લોડાઈનો આહિર વિધો, લોરિયાના જાડા ખીરાજી, બૈયાના ઠાકોર મોકાજી તથા નાગલપુરના કડિયા મિસ્ત્રી કાનજી, જે હર હંમેશ આપની સેવા ને સાનિધ્યમાં રહ્યા છે, તેમણે પણ સદા સર્વદા આપની સેવા ને સાનિધ્યમાં રહેવાનો નિર્ણય કર્યો છે. ચાલો સમાધિ તરફ પ્રયાણ કરીએ. અર્જણ, અર્જણ, આ જવાબદારી હવે તારી. તું મારો પટ શિષ્ય છે. મશાલ જલતી રાખજે. દાદા, તમે જાઓ છો, હવે અમારું કોણ? પણ હું ક્યાં જાઉં છું? હું ક્યાં મરી જાઉં છું? હું તો તમારી સૌની સામે જીવતો જ ઊભો છું અને જીવતો જ સમાઈ જવાનો. હું મરતો નથી અને મરવાનો પણ નથી. શું કોઈ ક્યારેય અમર રહી શકે? મોતનો માતમ ન હોય, હસીને મર્દાનગીથી તેની સામે જવું. જુઓ, તમે કોઈ રુદન કરશો નહીં. જીવતા માણસ માટે શોક કેવો હે? હું તમારા સૌના હૃદયમાં સદા જીવતો રહીશ. જી નામની આહલેખ જગાવતા રહેજો, હું તમને જરૂર જવાબ દઈશ. જી રામ, જી રામ, જી રામ. પણ મારાથી આવડી મોટી જવાબદારી કેમ કરતા નિભાવાશે? અગિયા થીંધો રાયમલ, પુઠિયા થીંધો વિજો, ધણી જા કમ ધણી કેંધો, આય કુલાતો ખીજો. તમારા વગર બધું સૂનું થઈ જશે. અર્જણ, કોઈ વગર કાંઈ સૂનું થતું નથી. ચાલો. લાલિયા, મારા મોતિયા, તમે રણમાં ધકતા તાપમાં મુસાફરોને પાણી પાવાનું, પરોપકારી લોકસેવાનું કાર્ય સાંગો પાંગ નિભાવ્યું. મારી સાથેનો આખર સુધીનો સંગાથ કરવા તમે પણ મારી સાથે સમાઈ જાઓ. ચાલો, ચાલો મારા આધાર, ચાલો. મારે બાર મરજીવાની બારાય રચવાનો ઈરાદો છે. તું આ મરજીવા મંડળીમાં જોડાઈ જા. મેં કે મેવાળો મંઢેવો, હીરા તું હલિયા, સરગ સામૈયા આવ્યા,
વેલો વારમ લગા. દાદા હું તૈયાર છું, પણ મારો દીકરો હજુ નાનો છે, એની જરા ભલામણ કરી આવું, અને મારી ચીજવસત છે તે જરા લોડાઈ પહોંચાડી આવું, એટલી રજા આપો. નૂરન જેજી નળે મે સુરત જેજી સા તે વૈકી ઝલાજે બંધુ કેજા ભા. બસ હવે વિદાય, છેલ્લી વિદાય, સદાને માટે વિદાય. જીનામ 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 જીનામ. દાદા મેકન અમર રહો, દાદા મેકન અમર રહો, દાદા મેકન અમર રહો, દાદાની વાણી અમર રહો, દાદાની વાણી અમર રહો, દાદાની વાણી અમર રહો. ગર્વો પોતાને ઘેર ગયો, પણ તેનો આત્મા ડંખ્યો. તેને એટલું બધું દુઃખ થયું કે તેનું હૃદય બેસી ગયું. હીરાની સમાધિ મંદિરની બહાર પાછળના ભાગમાં કરવામાં આવી. વળતે દિવસે એક ઘટના ઘટી. કચ્છ વાગડના વીજપાસર ગામમાં વાઘોજી નામે એક રામદેવ પૌત્ર રાજપૂત હતો. તે દાદાનો પરમ ઉપાસક હતો. દાદા જીવંત સમાધિ લેવાના છે એ વાત કાને પડતા જ ધ્રંગ પહોંચ્યો. પણ એક દિવસનો ફરક પડી ગયો. દાદાની સમાધ જોઈ વાઘાજીનું હૃદય વૈરાગ્યથી ઉભરાઈ ગયું. જીવન નિરર્થક લાગવા માંડ્યું. તેના આર્તનાદથી સન્નાટો ભરાઈ ગયો. દાદાની સેવામાં વીજપાસરના વાઘોજીએ પણ જીવંત સમાધિ લીધી. વાઘોજીની આ સમાધિથી બાર મરજીવાની બારાઈની દાદાની મનોભાવના આખરે પૂર્ણ થઈ. આજે પણ દાદાની સમાધિ પર અંતરથી કોઈ જીનામ પુકારે તો દાદા જરૂર જવાબ આપે છે, જીનામ 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 જીનામ. ઉતારીએ ધ્રંગ નારી ધામ મારતી ઉતારીએ, જે દાદાજી નામ પ્રેમથી પુકારીએ, જે દાદાજી નામ પ્રેમથી પુકારીએ, ધ્રંગ નારી ધામ મારતી ઉતારીએ, જે દાદાજી નામ પ્રેમથી પુકારીએ. Thank you.
પખાજને શંખજીના વાગતા ધ્રંગનારે ધામ આરતી ઉતારીએ 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 સ્ટુડિયો રાધા પ્રસ્તુત કરે છે મારગ બતાવે માં દશામાં જ્યારે જ્યારે જે કોઈ સુખ કે દુઃખમાં મને સમર્શે ત્યારે ત્યારે હું જરૂર આવીશ દિગ્દર્શક હસન મલિક ચેતન દોશી નિર્માત્રી આશા પારે મારગ બતાવે સ્ટુડિયો રાધા પ્રસ્તુત કરે છે સત્ય ઘટના પર આધારિત ટેલિફિલ્મ મારગ બતાવે સદી તોરણ કચ્છ જી ધરતી જો કાળ નાગ જેસલ જાળે જો જો જો
શું બોલ્યો તું? જેસલ જગનો ચોરટો, આવું બોલનાર ને તો જેસલ ઉભો ચીરતો. આ લે, લૂટી લ્યો માલ સામાન ને જરજવેરાત, લૂટી લ્યો બધું જ. દિગ્દર્શન હસન મલેક, ચેતન દોશી. આવ કચ્છ જી ધરતી જો કાળો નાગ જેસલ જાણે જો મારી રાજપૂતાઈ ને લલકારસ. જોઈ લેજે ભાભી, કાઠી ની તલવાર ઉપાડી લાવું, એની બાયડી ને લઈ આવું ને એની ગોળી ને પલાણી લાવું. કાઠીના ત્રણેય નાક કાપી ન લઉં તો હું જાળે જો જેસલ નહીં. જો કાળો નાગ જેસલ જાડેજો. કેમ આવવાનું થયું જાડેજા? ચોરી કરવા. શેની ચોરી? ત્રણ વાનાની. ગણાવશો? સાસતિયા કાઠીની અસ્ત્રી તોડી, એની ગોળી ને એની તલવાર. કંડારેલી એક અનોખી ટેલિફિલ્મ મારગ બતાવે સતી. રાજને સીમાડે આવા ધતિંગ થઈ રહ્યા છે અને મને જાણ નથી. માં બોભાઈ, આજ મારી નહીં પણ હંદાય ભુવા ભક્તોની લાજ રાખશે. સાંભળ્યું છે કે તમારો રાજા નાસ્તિકમાંથી આસ્તિક થઈ ગયો છે. રાજન, તે સાચી પરિસ્થિતિ સ્વીકારી તેથી હું પ્રસન્ન છું.